આપણે વાત કરી રહ્યા છીએ ફિઝિક્સ સબ્જેક્ટ એમાં પણ કિરણ પ્રકાશ શાસ્ત્ર ચેપ્ટર ની. અચ્છા તો લાસ્ટ આપણે LMF એટલે કે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા વિશે ઘણી વાત જાણેલી હતી. હવે આજે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુની વાત કરવાની છે કે જે કમ્પિટિટિવ માટે ઇમ્પોર્ટન્ટ અને લેન્સ મેકર્સ ફોર્મ્યુલા ઉપર આધારિત. અને એ વાત છે ને એનું ટાઇટલ આપણે કન્સિડર કરવા જઈએ ને વિદ્યાર્થી મિત્રો તો એનું ટાઇટલ તમે કન્સિડર કરી શકો લેન્સ નો પ્રકાર અને આકાર. શું કન્સિડર કરેલું છે? લેન્સ નો પ્રકાર અને લેન્સ નો આકાર. ટાઇટલ આપણે જે સમજવાનું છે આ કે સ્પેશિયલ છે એટલે ખાસ ધ્યાન આપજો બરાબર ને આપણી રીતે બનાવેલી વસ્તુ. અચ્છા કઈ રીતે સમજશું તો કે જો અહીંયા છે ને તમારે એવું કન્સિડર કરવાનું એક બહિર્ગોળ લેન્સ છે એ લેન્સ માટે હું ત્રણ અલગ અલગ પ્રકારના કેસ લઉં છું. સાંભળો ફરીથી વાત કરું કે એક બહિર્ગોળ લેન્સ છે. ઓકે ચલો આ બહિર્ગોળ લેન્સ બરાબર. ઓકે સેકન્ડ થિંગ આ પણ તમારો એક બહિર્ગોળ લેન્સ છે અને થર્ડ થિંગ આ પણ તમારો એક બહિર્ગોળ લેન્સ છે બરાબર. આ લેન્સ છે ને એનો વક્રી બહુનાંક હું કહી દઉં એનજી. જી એટલે ગ્લાસ, કાચમાંથી બનેલો હોય તો એનો વક્રી બહુનાંક હું એનજી કહી દઉં બરાબર. અચ્છા હવે આ જે આપણો લેન્સ અવેલેબલ છે ને વિદ્યાર્થી મિત્રો એને તમારે પાણીમાં ડુબાડવાનું છે પછી એક વખત બીજા કોઈ લિક્વિડમાં ડુબાડવાનું છે અને એક વખત ત્રીજા કોઈ લિક્વિડમાં ડુબાડવાનું છે. અચ્છા ત્રણે ત્રણ લિક્વિડની ફિલિંગ લઈએ. પહેલા ધારો કે તમે આને પાણીની અંદર ડુબાડી દો એટલે પાણી કેવું હોય? બલ્લુ બલ્લુ. કેવું હોય? બલ્લુ બલ્લુ. અચ્છા તો અત્યારે આ ફર્સ્ટ કેસની અંદર તમારો લેન્સ છે વિદ્યાર્થી મિત્રો એ પાણીની અંદર ડૂબેલો છે અને આ પાણી છે ને એનો વક્રી બહુનાંક હું અત્યારે n w નથી કહેતો બટ n એ લિક્વિડ. ટૂંકમાં આને એક પહેલા લિક્વિડમાં ડુબાડેલું છે બરાબર. અચ્છા ઓકે ચલો હવે વાત કરીએ તો આને કોઈ એક બીજા લિક્વિડની અંદર ડુબાડેલું છે જે લિક્વિડ ગ્રીન છે બરાબર. અચ્છા એનો વક્રી બહુનાંક n એ લિક્વિડ માટે આપણે l છે એ જ કન્સિડર કરશું. નો પ્રોબ્લેમ છે. ચાલો ડન. અને થર્ડ જે છે વિદ્યાર્થી મિત્રો એ થર્ડ એ કેસમાં તમારો લેન્સ છે એને કોઈ રેડ લિક્વિડની અંદર આપણે ડુબાડેલું છે. અચ્છા તો આ થર્ડ એનો વક્રી બહુનાંક તો એને લગ છે હને. ઓકે ચલો હવે ત્રણે ત્રણમાં ચેન્જ શું છે ખબર? આ ત્રણે ત્રણમાં ચેન્જ એવું છે કે આ જગ્યાએ વિદ્યાર્થી મિત્રો એક એનજી અને અહીંયા કયું લિક્વિડ ડુબાડેલું છે? અચ્છા તો કે અહીંયા બ્લુ લિક્વિડ છે બરાબર. એવી રીતે અહીંયા એનજી અને અહીંયા એનજી. જોજો ત્રણેયમાં ફેર શું છે ખાસ સમજજો. અચ્છા તો આ જગ્યાએ હું કન્સિડર કરવા જાઉં વિદ્યાર્થી મિત્રો તો અહીંયા જે એનએલ છે ને આ રેડ અને આ ગ્રીન અહીંયા બંનેના વક્રી બહુનાંક સરખા છે. મેં અહીંયા એવું લિક્વિડ લીધેલું છે કે કાચનો વક્રી બહુનાંક 1.5 હોય ને તો આનો 1.5 જ છે એટલે બેયના વક્રી બહુનાંક સરખા છે. અહીંયા મેં એવું લિક્વિડ લીધેલું છે કે કાચ કરતા આ લિક્વિડનો વક્રી બહુનાંક વધારે જેમ કે કાચનો 1.5 હોય તો આનો 1.6 છે આવું લીધું છે. અહીંયા મેં એવું લિક્વિડ લીધેલું છે વિદ્યાર્થી મિત્રો કે જેથી કરીને એનજી છે ને એ ગ્રેટર ધેન એનએલ થાય એટલે કે ભાઈ અહીંયા મેં પાણી લીધું હોય તો આને 1.33 છે આના 1.5 છે બરાબર. એટલે ટૂંકમાં એક એવો કેસ કે જ્યાં કાચનો વક્રી બહુનાંક વધારે, એક એવો કેસ કે જ્યાં કાચનો વક્રી બહુનાંક સરખો અને એક એવો કેસ કે જ્યાં કાચનો વક્રી બહુનાંક છે વિદ્યાર્થી મિત્રો એ કેવો? તો કે એ આના કરતા છે એ ઓછો છે એટલે કાનો વક્રી બહુનાંક વધારે છે. અચ્છા ઓકે હવે સાંભળજો આપણે અહીંયા કેવા શું જોઈ રહ્યા છીએ ને એની વાત કરી નાખીએ કે આ કેસ માટે હવે તમે લેન્સને પાણીમાં ડુબાડશો એટલે વિદ્યાર્થી મિત્રો એ તો ફાઇનલ છે કે કઈ વક્રતા ત્રિજ્યામાં ચેન્જ થશે નહીં. પણ તમને ખબર છે લેન્સ મેકર ફોર્મ્યુલા છે એ કઈક આવો છે 1/f n2 n1 / n1 1/r1 1/r2 લેન્સને ગમે તે લિક્વિડમાં ડુબાડો એટલે એની કઈ વક્રતા ત્રિજ્યામાં તો ચેન્જ થવાનું નથી એટલે આને આપણે અત્યારે કઈ કન્સિડર નથી કરવાનું. આ n2 એટલે થાશે ng અને n1 થાશે n liquid અને આ n liquid એટલે તો ફિક્સ જ છે. મારું ધ્યાન અહીંયા જશે આના ઉપર જો આ ng - nl ઉપર.
હવે તમે જ મને કહો આ જગ્યાએ જો હું 1 બાય f કન્સિડર કરું વિદ્યાર્થી મિત્રો સાંભળજો આ જગ્યાએ જો મે 1 બાય f કન્સિડર કરેલું હોય તો મને કેવા મળશે જુઓ તો આ ng મોટા છે અને nl નાના છે તો મોટું માઈનસ નાનું એટલે મોટું ને સમજી ગયા આ વધારે વેલ્યુ છે આ ઓછી વેલ્યુ છે તો મને આમાંથી આ બાદ કરું તો આનો જવાબ ધન જ આવે ધન એટલે હું લખું છું પોઝિટિવ આ પોઝિટિવ છે અચ્છા એવી રીતે અહીંયા મને કહો તો અહીંયા અહીંયા ગ્રીન લિક્વિડ છે એમાં શું સ્થિતિ થશે આ જેટલું છે ને એટલું જ આ છે તો સેમ ટુ સેમ માઈનસ સેમ ટુ સેમ તો પ્રેમ સે બોલો જોડું વેરી ગુડ એટલે આનો આન્સર શું આવે 0 આવે ડન અચ્છા હવે અહીંયા આવી જાવ તો અહીંયા ધારો કે તમે 1 બાય f મેળવવા જાશો એટલે અહીંયા ng લેસ ધેન nl એટલે જે કિંમત ng ની છે એના કરતા nl મોટા છે તો નાનું માઈનસ મોટું તો આનો જવાબ કેવો આવવો જોઈએ નેગેટિવ આવવો જોઈએ એટલે આ મે નેગેટિવ લખેલું છે સ્ટાઇલસ ની ટોટલ સ્ટાઇલ માં લખેલું છે પોઝિટિવ નેગેટિવ ઓકે ચલો તો આટલું ક્લિયર પહેલા હવે આનો મતલબ શું સમજવાનો ભાઈ કે હકીકતમાં અહીંયા 1 બાય f ધન આવ્યું બરાબર ને એટલે આનો મતલબ તમને એવું આવ્યું અહીંયા જે સ્ટેપ મળશે એ કેવું મળશે ધન જ મળશે અહીંયા જે સ્ટેપ મળશે એ કેવું મળશે 0 મળશે અને અહીંયા જે સ્ટેપ મળશે ને એ માઈનસ મળશે અહીંયા તમે સોલ્યુશન કરો જે જવાબ આવે ધન આવશે અહીંયા જે સોલ્યુશન કરો જે જવાબ આવે ઋણ આવે અચ્છા ઓકે પહેલા અહીંયા આવી જાવ અહીંયા આ જગ્યાએ 1 બાય f = 0 છે તમાંથી f ને સમીકરણનો કર્તા બનાવો તો f = શું થાય 1 બાય 0 ને 1 બાય 0 એટલે અનંત મેં તમને એક લેક્ચરમાં કીધું હતું કે અનંત કેન્દ્ર લંબાઈ કોની હોય તો કે અનંત કેન્દ્ર લંબાઈ હોય સમતલ સપાટીની છે ને એટલે આવા કેસની અંદર તમારો જે લેન્સ છે ને એ સમતલ સપાટી તરીકે વર્તે વાક્ય ખાસ ધ્યાનમાં રાખજો કે જ્યારે જ્યારે લેન્સને એના જેટલો જ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં ડુબાડવામાં આવે ત્યારે એ સમતલ સપાટી તરીકે વર્તે અને ક્યારેક ક્યારેક આવું પણ થઈ જાય કે લેન્સ છે ને એ લેન્સ અદ્રશ્ય થઈ જાય એટલે આ તો થાય જ પણ ક્યારેક ક્યારેક આવું પણ પૂછી શકાય શું કામ એને લેન્સ અદ્રશ્ય થઈ જાય ભાઈ એક બહુ સિમ્પલ એવી વાત કરું ધારો કે વરસાદ આવે ને તો વરસાદ આવે ત્યારે આપણે પાણીના બુંદને જોઈ શકીએ છીએ કે તમે ચાલ્યા જતા હોય ક્યાંક પાણીનું ખાબોચિયું ભરેલું છે ને તો તમને દેખાશે કારણ કે હવાનો વક્રીભવનાંક છે 1 સાંભળજો હવાનો વક્રીભવનાંક છે 1 અને પાણીનો વક્રીભવનાંક છે 1.33 બેની બાદબાકી કરો તો કેટલા મળે 0.33 તો તમને કોઈ વસ્તુ ત્યારે જ દેખાશે તમને કોઈ વસ્તુ ત્યારે જ દેખાશે જ્યારે એના વક્રીભવનાંક વચ્ચેનો તફાવત 0 ન હોય 0.33 એટલે 0 નથી ધારો કે આવું હોત ને વિદ્યાર્થી મિત્રો કે પાણીનો વક્રીભવનાંક 1.33 અને હવાનો પણ 1.33 હોત ને તો બેની બાદબાકી કેટલી આવે 0 તો આવી વખતે તમને છે ને પાણી નો દેખાય હવા જેવું થઈ જાય તમે ચાલ્યા જતા હોય ને તો ટૂંકમાં ડૂબું ખવા જાય ને ખરું લે પાણી આવી ગયું ભાઈ ખબર ન પડી તો તમને પાણી દેખાવાનું રીઝન એ કે તમને અહીંયા વક્રીભવનાંકનો તફાવત મળે જો પાણીનો વક્રીભવનાંક હવા જેટલો હોત માનો કે અહીંયા મેં આવું લીધું ધારો હવાનો વક્રીભવનાંક 1 છે તમે એમ માન કે પાણીનો 1 હોત ને તો 1 - 1 કેટલા 0 તો આવા સમયમાં પાણીનો દેખાય બરાબર એટલે કહેવાનો મતલબ એવો છે કે વક્રીભવનાંકનો તફાવત મળવો જોઈએ બંને વક્રીભવનાંકનો તફાવત 0 થઈ જાય તો તમને વસ્તુ દેખાય નહીં તો અહીંયા તમે એમ કહી શકો આ લેન્સને આ લિક્વિડમાં ડુબાડતા તમે બીકરને જોશો તો તમને એવું લાગશે કે લે આમાં તો લેન્સ છે જ નહીં એ અદ્રશ્ય થઈ ગયો હકીકતમાં એ ત્યાં તો હોવાનો જ છે તમે એને ટચ કરશો ને એટલે તમને ફિઝિકલી ફીલિંગ આવશે કે લેન્સ છે પણ બહારથી જોતા તમને દેખાશે નહીં ડન છે એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે આ જગ્યાએ લેન્સને તમે એના એ જ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં ડુબાડો તો પછી એ તમને દેખાશે નહીં ઓકે ચાલો હવે આપણે નેક્સ્ટ વાત કરીએ કે વોટ અબાઉટ કેસ નંબર 1 અને કેસ નંબર 3 બરાબર તો જો આ જગ્યાએ તમને f છે ને ધન મળે આ સમજજો હવે ધારો કે તમને રકમની અંદર અહીંયા જે લખું એ રકમની અંદર તમને f ધન આપ્યા હોય તો આ ધન અહીંયા જશે તો ધન ગુણાકારમાં ધન એટલે જવાબ ધન જ મળવાનો રકમની અંદર તમને કેન્દ્ર લંબાઈ છે કે ઋણ આપેલી હોય એટલે હું શું કહેવા માંગુ છું ખબર રકમની અંદર કેન્દ્ર લંબાઈ ધન હોય એનો મતલબ
રકમમાં કયો લેન્સ આપેલો હોય બહિર્ગોળ રકમની અંદર કેન્દ્ર લંબાઈ ઋણ હોય એટલે રકમની અંદર કયો લેન્સ આપેલો હોય અંતર્ગોળ જો રકમમાં ધન હોય તો આ ધન આ બાજુ જાય તો ધન ગુણાકારમાં ધન શું થાય ધન જ થાય આ બાજુ ધારો કે f છે f એ ઋણ હોય તો આ બાજુ ઋણ જાય તો ઋણ ગુણાકારમાં ધન એટલે ઋણ જ થાય એનો મતલબ જો તમને આ ટાઈપનો કેસ હોય ને તો રકમ ધન આવે ને તો ધન ગુણાકારમાં ધન એટલે ધન તો ફાઇનલી ધન જ રહે રકમમાં ઋણ આવે તો ઋણ ગુણાકારમાં ધન એટલે ફાઇનલી ઋણ જ રહે મતલબ રકમમાં આપે બહિર્ગોળ તો એ લેન્સય રહેશે બહિર્ગોળ જ અને રકમમાં આપે અંતર્ગોળ તો એ લેન્સ પણ રહેશે અંતર્ગોળ જ થોડું કન્ફ્યુઝન લાગતું હશે હે પણ હજી આપણે દૂર કરી આ જગ્યાએ હવે સમજાઈ જશે ધારો કે આ જગ્યાએ તમને રકમમાં ધન આવ્યું મતલબ રકમમાં કીધો છે બહિર્ગોળ લેન્સ સાંભળજો રકમમાં ઋણ લીધું એટલે રકમમાં કીધો છે અંતર્ગોળ લેન્સ બરાબર હવે તમે વિદ્યાર્થી મિત્રો એ વિચારો તો કે આ જગ્યાએ તમે હકીકતમાં તમે એવું કન્સિડર કરો અચ્છા ધન છે અહીંયા તો ઋણ મળે તો જો આ ધન હોય તો ધન ગુણાકારમાં ઋણ એટલે કેવું થઈ ગયું ઋણ અહીંયા જો ઋણ હોય તો ઋણ ગુણાકારમાં ઋણ એટલે કેવું થઈ ગયું ધન તો જો રકમમાં ધન હોય તો ફાઇનલી માઇનસ થઈ જાય છે અને રકમમાં ઋણ હોય તો ફાઇનલી પ્લસ થઈ જાય છે મતલબ અહીંયા બહિર્ગોળ હોય તો હવે એને અંતર્ગોળ જેવી ફીલિંગ આવતી હશે અહીંયા ઋણ રહ્યો તો નેગેટિવ નેગેટિવ પોઝિટિવ તો હવે એને અહીંયા પોઝિટિવ એટલે અહીંયા એને બહિર્ગોળ જેવી ફીલિંગ આવતી હશે એનો મતલબ વિદ્યાર્થી મિત્રો આ પહેલા કેસમાં આ ટાઈપનો કેસ હોય તો જો સૌથી પહેલા કે તમે લેન્સને પાણીમાં ડુબાડો એટલે એનો આકાર તો બદલે જ નહીં કોઈ દિવસ શક્યતા જ નથી આકાર બદલી જ ન શકે આકાર હોય એવો ને એવો જ રહે પણ એનો પ્રકાર બદલશે આ પ્રકાર બદલી શકે લેન્સનો જે પ્રકાર છે ને એ બદલી શકે તમને એમ થાય કેમ છે એ જાદુ થઈ જાય આવો લેન્સ હોય આમ થઈ જાય અરે એવું ન થાય જો પ્રકાર તો બદલે એટલે કઈ રીતે બહિર્ગોળ છે એ બહિર્ગોળ તરીકે જ વર્ષે અંતર્ગોળ છે અંતર્ગોળ તરીકે તો આ કેસમાં પ્રકાર છે ને એ બદલશે નહીં આ કેસમાં પ્રકાર બદલે અને સ્પેશિયલ કેસ તરીકે વર્તે કાં તો સમતલ સપાટી તરીકે જ વર્તે અને યા તો યંત્ર એટલે અદ્રશ્ય તો થાય જ આ બેમાંથી કોઈ એક પ્રશ્ન પૂછે તો આ કેસ હોય બરાબર આ કેસની અંદર વિદ્યાર્થી મિત્રો તમે કન્સિડર કરો ને કે 12 બહિર્ગોળ હોય તો પાણીમાં અંતર્ગોળ તરીકે 12 અંતર્ગોળ હોય તો પાણીમાં બહિર્ગોળ તરીકે વર્તે એનો મતલબ અહીંયા પ્રકાર બદલશે બરાબર એટલે હકીકતમાં આનો મીનિંગ શું થાય જો અહીંયા આનો ગુણધર્મ આવો હશે અહીંયા આનો ગુણધર્મ આવો હશે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે સમાંતર કિરણો આપાત કરો ને તો જો 12 બહિર્ગોળ તરીકે હતો તો પાણીમાં બહિર્ગોળ એટલે 12 કિરણોને કેન્દ્રિત જ કરતો અને અહીંયા કિરણોને કેન્દ્રિત જ કરશે અહીંયા શું થશે ખબર આ એની મુખ્ય અક્ષ અહીંયા સમતલ સપાટી તરીકે વર્તે એટલે સીધે સીધું કિરણ સીધે સીધું જાય સીધે સીધું કિરણ સીધે સીધું જાય આવું થશે કારણ કે કિરણને ખબર જ ન પડે કે આ લેન્સ આવ્યો કે કારણ કે બેયના વક્રીકરણ એક સરખા જ છે બરાબર અચ્છા અહીંયા શું થશે અહીંયા એ લેન્સ પોતાનો પ્રકાર બદલશે આકાર નહીં બદલે કે આકાર નહીં બદલે પ્રકાર બદલે એટલે શું પહેલા એ કિરણોને કેન્દ્રિત કરતો તો હવે એ કિરણોને વિકેન્દ્રિત કરશે તો અહીંયા છે ને વિદ્યાર્થી મિત્રો આવી વસ્તુ લે જો છે બહિર્ગોળ લેન્સ પણ કામ કોના જેવું કરશે અંતર્ગોળ જેવું તો ટૂંકું અને ટચ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો જ્યારે જ્યારે લેન્સનો વક્રીભવના આજુબાજુના પાણી મતલબ આજુબાજુના પ્રવાહી કરતા આપણે પાણી ની બોલી પ્રવાહી કરતા વધારે લેન્સનો વક્રીભવના વધારે અમે આખો કન્સેપ્ટ ક્લિયર કરાવી દીધો શું કામ હવે ટૂંકમાં યાદ રાખવા લેન્સનો વક્રીભવના વધારે એટલે લેન્સનું ચાલે ઈ હવામાં બહિર્ગોળ હોય તો પાણીમાં બહિર્ગોળ જ રહે હવામાં અંતર્ગોળ હોય તો ઈ પ્રવાહીમાં અંતર્ગોળ જ રહે જો બંનેના વક્રીભવનાંક સરખા હોય તો ઈ હવામાં જે લેન્સ હોય પણ જે તે પ્રવાહીમાં તો સમતલ સપાટી તરીકે વર્તે એટલે અદ્રશ્ય થઈ જાય જો લેન્સનો વક્રીભવનાંક છે પાણી કરતા ઓછો હોય મતલબ હવે પ્રવાહીનો વક્રીભવનાંક આજુબાજુના પ્રવાહીનો વક્રીભવનાંક વધારે હોય તો એ જે લેન્સ છે એનો પ્રકાર બદલાશે
એનો પ્રકાર બદલાશે ઇન ધ સેન્સ ઈ હવામાં હોય બહિર્ગોળ તો પાણીમાં અંતર્ગોળ તરીકે વર્તે, હવામાં હોય અંતર્ગોળ તો પાણીમાં બહિર્ગોળ તરીકે વર્તે. તો આ કેસમાં પ્રકાર ન બદલાય, આ કેસમાં પ્રકાર બદલાય એટલે ફિક્સ ડેટા તરીકે વર્તે, સપાટી તરીકે. આ કેસમાં પણ પ્રકાર બદલાય, કેવી રીતે? બહિર્ગોળ હોય તો અંતર્ગોળ, અંતર્ગોળ હોય તો બહિર્ગોળ. બરાબર, આ રિલેટેડ થોડા ક્વેશ્ચન જોઈએ. ચલો, એક તમને ટેક્સ્ટબુકમાં ઉદાહરણ આપેલું છે, ઉદાહરણ નંબર 7, એ પછી તમે જોજો. હું તમને થોડોક ડેટા કહી દઉં. એની અંદર આવો ડેટા આપેલો છે, એક જાદુગર છે. એ જાદુગરનું કામ શું? તો કે જાદુ કરવાનું. ઈ એવું જાદુ કરે, કેવું જાદુ કરે? એવું જાદુ કરે કે 1.47 વક્રી ભંગના ધરાવતો લેન્સ છે ને, એને અદ્રશ્ય કરી દે છે, અને એ પણ એક પ્રવાહીમાં ડૂબાડી દે. એક લેન્સ છે એને એક પ્રવાહીમાં ડૂબાડીને એને કેવો કરી દે છે? અદ્રશ્ય કરી દે છે. તો પેલો પ્રશ્ન પૂછેલો છે કે આ પ્રવાહીનો વક્રી ભંગના કેટલો હોય? તમે જ કહો, લેન્સ જો પ્રવાહીમાં ડૂબીને અદ્રશ્ય થઈ જાતો હોય તો પછી જે વક્રી ભંગના લેન્સનો હોવો જોઈએ એ જ વક્રી ભંગના કોનો હોવો જોઈએ? પ્રવાહીનો. તો તમે કહી શકો કે પ્રવાહી છે ને એ પ્રવાહીનો વક્રી ભંગના અહીંયા ડેફિનેટલી વિદ્યાર્થી મિત્રો કેટલો હોવો જોઈએ? તો વક્રી ભંગના 1.47 જ હોવો જોઈએ, તો અને તો જે લેન્સ છે અદ્રશ્ય થાય. આ ક્લિયર? અચ્છા, બીજી વસ્તુ એવું પૂછ્યું, શું કે પ્રવાહી પાણી હશે? તમે જ કહી દે, હું પ્રવાહી પાણી, પાણી વક્રી ભંગના 1.33 આ કેટલો છે? 1.47. ના, એ પ્રવાહી પાણી નહીં હોય, પણ પ્રવાહી ગ્લિસરીન હશે. શું હશે? ગ્લિસરીન. યાદ રાખજો, ગ્લિસરીનનો વક્રી ભંગના 1.47 થાય. તો નાનો એવો ક્વેશ્ચન, ઉદાહરણ નંબર 7. હવે આ કન્સેપ્ટ છે એ કઈ રીતે ઉપયોગી બને, કે એક્સ્ટ્રા ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. ચલો, પહેલા તમે ટ્રાય કરો, પછી હું તમને ક્વેશ્ચન કરાવું. ક્વેશ્ચન આવો છે કે એક અભિસારી લેન્સ ને એનો વક્રી ભંગનાંક છે 1.5 ને પ્રવાહીમાં પ્રવાહીનો વક્રી ભંગનાંક છે 1.6 ડૂબાડતા ખાલી જગ્યા લેન્સ તરીકે વર્તે, બરાબર? પેલા તો એ ખબર હોવી જોઈએ, આન્સર ફાઇન્ડ કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો, બે પ્રકારના લેન્સ આવે, એક અભિસારી લેન્સ અને એક અપસારી લેન્સ. અપકેન્દ્રિત અને કેન્દ્રિત, જે કિરણોને કેન્દ્રિત કરે એને અભિસારી કહેવાય. તો અભિસારી લેન્સ એટલે તમારે સમજવાનું કે બહિર્ગોળ લેન્સ છે, સમજી ગયા? અને અપસારી એટલે અપકેન્દ્રિત કરે, જે કિરણોને અપકેન્દ્રિત કરે, એટલે બીજું નામ, એટલે આને કહેવાય અંતર્ગોળ લેન્સ. બરાબર, અભિસારી લેન્સ એટલે બહિર્ગોળ લેન્સ અને અપસારી લેન્સ એટલે અંતર્ગોળ લેન્સ. આ પહેલા તો ખબર હોવી જોઈએ, હાલ એના કામ ઉપરથી નામ આપેલા છે. હવે તમને અહીંયા એવું કીધું, સાંભળજો, એક લેન્સ છે ને એ અભિસારી લેન્સ છે, એટલે હવામાં હોય, ક્યાંય હોય એટલે હવામાં, અભિસારી એટલે બહિર્ગોળ લેન્સ છે. તો આપેલો લેન્સ અત્યારે કેવો છે? તો કે તમને બહિર્ગોળ લેન્સ આપેલો છે. ક્યાં? તો કે બહિર્ગોળ લેન્સ આપેલો છે હવામાં. હવે એને તમે કેવા પ્રવાહીમાં ડૂબાડો છો? બરાબર, કે એને પ્રવાહીમાં ડૂબાડો વિદ્યાર્થી મિત્રો, ત્યારે એ કયા લેન્સ તરીકે વર્તશે? તો પ્રવાહી માટે જોવાનું કે લેન્સનો વક્રી ભંગનાંક 1.5 છે અને પ્રવાહીનો વક્રી ભંગનાંક 1.6 છે, એટલે કઈ શરતનું પાલન થયું? અંતર્ગોળ લેન્સ તરીકે. ડન. તો વિદ્યાર્થી મિત્રો આના બે આન્સર આવી શકે, યા તો તમે એવું કહી શકો કે અંતર્ગોળ લેન્સ તરીકે વર્ષે, યા તો અપસારી લેન્સ તરીકે વર્ષે. બરાબર, હજુ એક એક્સ્ટ્રા ટર્નાટક જોજો, આમાં મજા આવશે.
पानी में रहेल हवानो पर पोटो के वोटो पर पोटो बराबर पानी में रहेल हवानो पर पोटो खाली जगिया लेंस तरीके वर्ते चल विचार 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 जो आई फीलिंग तुमने आपको परफेक्टली तो धारो के आ पानी ની અંદર હવામાં પર ફોટો ચાલી આપણે એશ્યુ કરી લીધું બરાબર અચ્છા આજુબાજુ શું હોય તો કે બલ્લું બલ્લું પાણી હવે તમે વિચારો તો આ જે પર ફોટો છે નો શેપ બહિર્ગોળ જેવો લાગે બરાબર ઈ પરપોટાની અંદર શું હશે હવા અને હવાનો વક્રીભવના કેટલો છે વિદ્યાર્થી મિત્રો 1 એટલે એ પરપોટો એવો લેન્સ છે કે જે લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક 1 છે હવે એ પાણીમાં છે તો આજુબાજુનો વક્રીભવનાંક કેટલો છે 1.33 તો આને તમે જે લેન્સનું મટીરીયલ છે ને ng કયો આજુબાજુને nl કયો તો કઈ કન્ડિશન અહીંયા જોવા મળે છે કે જે પરપોટો છે એ લેન્સ તરીકે વર્તતો હોય તો એની અંદરનું મટીરીયલ ઈ લેન્સનું મટીરીયલ કહેવાય તો અંદર કાઈ નથી તો હવા તમારું નોરમ તમે કામાં શું છે બોલો કાઈ નથી હવા છે બરાબર ને તો પરપોટાની અંદર હવા હોય તો એનો વક્રીભવનાંક 1 થાય એનો વક્રીભવનાંક ng અને આજુબાજુ 1.33 તો કઈ કન્ડિશનનું પાલન થાય ઇટ થાય ng less than nl અને જો ng less than nl હોય આજુબાજુના લિક્વિડનો વક્રીભવનાંક વધારે હોય એનો મતલબ ઈ એનો પ્રકાર બદલાય પ્રકાર શું થશે બદલશે બરાબર ને તો તમે જ કહો આ હકીકતમાં તમે ના શેપ ઉપરથી લાગે છે બહિર્ગોળ ધારો કે પાણી ન હોય પાણી કાઢી ના પાણી ન હોય તો એ બહિર્ગોળ લેન્સ છે પણ હવે તમે એને હવા સોરી આ પ્રવાહીમાં ડૂબાડી દીધો અને આ કન્ડિશન નું પાલન થયું તેનો પ્રકાર બદલશે પ્રકાર બદલેનો મતલબ હોય એનાથી પ્રકાર બદલે તો પોતાનો શેપ ભલે બહિર્ગોળ લેવો જોઈએ જો આના જેવી કન્ડિશન થાય શેપ ભલે બહિર્ગોળ જેવો પણ વર્તે કોના તરીકે અંતર્ગોળ તરીકે તો ભલે શેપ બહિર્ગોળ જેવો હોય બરાબર ને પણ કેના તરીકે વર્તશે તો કે અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે આવો જ પ્રશ્ન પૂછી શકાય કે પ્લાસ્ટિક ની કોથળી છે માં તમે હવા ભરી દો અને હવા ભરેલી વસ્તુ છે ને પાણી માં ડૂબાડો તો હવે એ કોના તરીકે વર્તે તો પ્લાસ્ટિક ની થેલી માં હવા ભરો એટલે ફૂલાઈ જાય તો બહાર બહિર્ગોળ લેન્સ જેવો પછી અંદર જાય તો જે હવા ભરેલો ભાગ છે નો વક્રીભવનાંક કે પાણી માં ડૂબાડો તો 1.33 સેમ સ્થિતિ તો એ પણ અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે બરાબર બીજી વસ્તુ અંતર્ગોળ ને અપસારી પણ કહેવાય એવો પણ ઓપ્શન હોય તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેક્ચર વિદ્યાર્થી મિત્રો આ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન માટે કહી શકાય જેનું મેં ટાઇટલ આપેલું છે આકાર અને પ્રકાર તો આખી વાર્તાનું ટૂંકું અને ટચ વર્ઝન કે લેન્સ ને પાણીમાં ડૂબાડતા એનો આકાર કોઈ દિવસ બદલાય નહીં ક્યારેક ક્યારેક પ્રકાર બદલે જો લેન્સ નો વક્રીભવનાંક વધારે હોય એવી સ્થિતિમાં પ્રકાર બદલાય નહીં હવામાં અંતર્ગોળ પ્રવાહીમય અંતર્ગોળ હવામાં બહિર્ગોળ પ્રવાહીમય બહિર્ગોળ જો લેન્સનો વક્રીભવનાંક પ્રવાહી જેટલો હોય તો એ સમતલ સપાટી તરીકે વર્તે અને ગાયબ થઈ જાય જો લેન્સનો વક્રીભવનાંક પ્રવાહી કરતા ઓછો હોય તો પ્રવાહીનો વક્રીભવનાંક વધારે થી જીતશે લેન્સને ઝૂકવું પડશે હવામાં અંતર્ગોળ હોય તો આને બહિર્ગોળ તરીકે વર્તવાનું અહીંયા બહિર્ગોળ હોય તો આને અંતર્ગોળ તરીકે વર્તવાનું તો એને રિલેટેડ કેમ સંપૂ છે એની પણ વ્યવસ્થિત ચર્ચા છે આપણે કરી લીધી દંડ છે વિદ્યાર્થી મિત્રો તો પરફેક્ટલી નોટ અહીંથી જ લખવાની છે એક ઉદાહરણ નંબર 7 ટેક્સ્ટ બુકમાંથી જોઈ લેજો એટલે આઈડિયા આવી જશે બરાબર છે તો અહીંયા સુધી રાખીએ છીએ મળશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી આર કે સરના ટાટા બાય બાય શિવ થેન્ક યુ વેરી મચ